जय स्वामीनारायण। आपणे 13મા ચેપ્ટરમાં છેલ્લો પ્રશ્ન છે, ચાલો ગૃહ કાર્ય કરીએ। પ્રશ્ન 2 એના 1-7 દાખલા આપણે જોઈ દીધા હતા, વ્યવહારિક દાખલા છે જેની અંદર મેક્સિમમ ગુણાકાર અને ભાગાકારનો યુઝ થાય છે, સાથે સરવાળો બાદબાકી આવે છે પણ એ થોડું થોડું આવે છે, બરાબર। એટલે આપણું જે ચેપ્ટર છે ગુણાકાર અને ભાગાકારની રીતો, એ પ્રોપર રીતે આની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે। તો હવે સ્વાધ્યાય પોથીની અંદર જોઈએ, પ્રશ્ન 2 દાખલા નંબર 8। 7 સુધી આપણે પતી ગયા છે, બરાબર। અને આજે જે દાખલા આવશે એ બધા તમારે નોટમાં પણ લખવાના છે અને સ્વાધ્યાય પોથીની અંદર પણ પૂરવાના રહેશે, બરાબર છે। બંનેમાં તમારે ગણવાના છે જેથી કરીને તમને પાકું થઈ જાય। અને હું તો કહું બંનેમાં જ મોઢે લખો ને તો સારું, વધારે સારું। અથવા તો એવું કરી શકાય કે એકવાર તમારે જોઈને સ્વાધ્યાય પોથીમાં લખી દેવાના અને પછી નોટની અંદર છે ને તમારે દાખલા જાતે ગણવાના, બરાબર છે। એવું કરશો ને તો બહુ જ ઇઝી રહેશે અને તમને ફટાફટ આવડી પણ જશે, કેમ કે હવે પરીક્ષા આવશે તો તમને આ બધા દાખલા આવડતા હોવા જરૂરી છે એટલા માટે, બરાબર છે। તો હવે જોઈએ દાખલા નંબર 8, બરાબર। રકમ છે એની કે હરિયાએ મકાન બનાવવા લોન લીધી, એણે 3 વર્ષ સુધી દર મહિને 2770 લોન પેટે ચૂકવવાના છે, તો તે 3 વર્ષના અંતે લોન પેટે કેટલી રકમ ચૂકવશે। હવે સિમ્પલ કે 1 મહિને 2770 રૂપિયા આપે છે તો 3 વર્ષ સુધી એને પૈસા આપવાના છે, એટલે એક સરખા પૈસા આપે એટલે ગુણાકાર કરવો પડે, એ નક્કી થઈ ગયું, બરાબર। પણ કઈ સંખ્યા સાથે ગુણાકાર, બીજી તો કોઈ સંખ્યા આપી નથી, તો રકમને ધ્યાનથી વાંચો। એણે એવું લખ્યું છે કે 3 વર્ષ સુધી એણે ભરી લોન, બરાબર। 3 વર્ષ એટલે કે આનો ગુણાકાર આપણે 3 સાથે નહીં કરવાનો, 3 વર્ષ એટલે કે પહેલાં તો 3 વર્ષ એ દર મહિને હપ્તા ભરે છે, દર વર્ષે ભરે તો આપણે ગુણ્યા 3 કરી દઈએ, પણ એ દર મહિને એ લોનનો હપ્તો ભરે છે, એટલે આપણે પહેલાં તો 3 વર્ષમાં કેટલા મહિના છે એ શોધીશું અને એના પછી આપણે જે જવાબ આવશે એટલા 2770 ગુણ્યા એ જવાબ આપણે ગણતરી કરી લઈશું, બરાબર। જોઈ લઈએ આપણે, તો હું અહીંયા લખીશ કે 1 વર્ષ = 12 મહિના, તો 3 વર્ષ = 12 × 3 = 36 મહિના, ઓકે, ક્લિયર। આ વસ્તુ થઈ ગઈ, હવે લોન પેટે આટલા એ આપે છે, બરાબર। તો 2770 રૂપિયા × 36 મહિના, બરાબર છે। તો આપણે હવે આનો ગુણાકાર કરીશું, બરાબર છે। તો એકમની શૂન 0, 7 × 3 = 21 વધી 2, 7 × 3 = 21, 22 × 23 વધી 2, 3 × 2 = 8 વત્તા 0, 6 × 7 = 42 વધી 4, 6 × 7 = 42, 42 × 4 = 46 વધી 4, 6 × 2 = 12, 12 × 4 = 16। હવે સરવાળો 0, 2, 7, 9 અને 99,720 રૂપિયા થયા, મતલબ એનો મતલબ હરિયાને લોન પેટે 99,720 રૂપિયા ચૂકવવાના થશે, બરાબર છે, ક્લિયર। એવી રીતે હવે આગળ, રતિલાલ એક શહેરમાં 56 રૂપિયા પ્રતિ લીટરના ભાવે રોજનું 38 લીટર દૂધ વેચે છે, તો એને રોજના કેટલા રૂપિયા મળશે અને એક મહિનાના એને કેટલા રૂપિયા મળશે। મહિનાના દિવસ લેવાના 30, આની આગળની વિડીયોમાં આપણે ચર્ચા થઈ હતી કે મહિના અલગ અલગ હોય, 31નો હોય, 30નો હોય, 28નો પણ હોય, પણ આ લોકોએ ફિક્સ રાખ્યું છે, એટલે કે શું કે જે બી વ્યક્તિ આ દાખલો ગણે એને બધાનો જવાબ સેમ જ આવે, કોઈ એવું ના કહી શકે કે મેં 28 દિવસ ગણ્યા એટલે મારો જવાબ અલગ આવ્યો, બધાનો આમાં જવાબ સેમ જ આવે, બરાબર છે। એટલા માટે તો હવે પહેલાં રોજનું આપણે જોઈ લઈએ, બરાબર, કે રોજના એને કેટલા રૂપિયા મળે, તો હું અહીંયા લખી દઈશ કે રોજ, બરાબર, તો 56 રૂપિયા × 38 લીટર, બરાબર, 0, 6 × 3 = 18 વધી 1, 35 × 1 = 16 વત્તા 8 × 6 = 48 વધી 4, 8 × 5 = 40, 40 × 4 = 44, 8, 8 × 4 = 12 વધી 1, 6 × 4 = 10 × 1 = 11 વધી 1, 1 × 1 = 2, બરાબર, 2128 રૂપિયા, આ શું થયું, રોજનું થયું, બરાબર। હવે લખીએ મહિનો, તો મહિનામાં શું થશે, 30 દિવસ ગણવાના, બરાબર, આ એને રોજના પૈસા મળ્યા, તો મહિનામાં કેટલા મળ્યા, તો આનો ગુણાકાર 30 સાથે આપણે લઈ લઈશું કે 2128 રૂપિયા × 30 દિવસ। તો એકમની શૂન 8 × 3 = 24 વધી 2, 3 × 2 = 8, 3 × 1 = 3, 3 × 2 = 6, 63,840 રૂપિયા
થયા આ એને દર મહિને પૈસા મળશે દૂધના, બરાબર છે. હવે આગળ, એક કંપની 1 લિટર પાણીની બોટલ 20 રૂપિયામાં વેચે છે. હવે દુકાનદારને 384 લિટર પાણીની બોટલ જોઈએ છે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે. હવે આમાં જો 1 લિટરનો ભાવ 20 રૂપિયા છે, બરાબર, એક બોટલનો ભાવ. હવે આણે આટલા લિટર પાણી લીધું એટલે મતલબ 384 બોટલ એણે પાણીની ખરીદી, તો એણે શું કરવું પડશે, ગુણાકાર ડાયરેક્ટ જ કે 384 લિટર ગુણ્યા 20 રૂપિયા, તો એકમની શૂન, 4 2 8, 8 2 16, વધી 1 3 2 6 1 7, 7680 રૂપિયા દુકાનદાર કંપનીને આટલા રૂપિયા આપી દેશે, બરાબર, સિમ્પલ. હવે આગળ જોઈએ દાખલા નંબર 11, કે 676 પુસ્તકોને એક ખોખામાં મૂકવા છે. હવે જો એક ખોખાની અંદર 26 પુસ્તકો સમાય તો કેટલા ખોખાની જરૂર પડશે, તો આમાં એક સરખા પુસ્તકો મૂકવાના છે દરેક ખોખાની અંદર, તો આપણે કરશું ભાગાકાર, બરાબર છે. તો હું અહીંયા લખીશ કે 676 ભાગ્યા 26, બરાબર, તો 26નો ઘડ્યો બોલીએ તો 26 એકા 26, 26 2 52, તો 26 2 52 આપણે ભાગ ચલાવીએ તો 7માંથી 2 જાય તો 5, 6માંથી 5 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 6, 156, બરાબર. હવે 156 છે તો આપણે એવું કરી જોઈએ કે 26 ગુણ્યા 6 કરી જોઈએ, કેમ કે 25 6 150 થાય તો કદાચ આમાં ભાગ ચાલી શકે, ના ભાગ ચાલે તો 5 વડે આપણે ગુણાકાર કરીશું, બરાબર, પણ જોઈ લઈએ. 6 6 36નો છગડો, વધી 3 14 12, 13 14 15, 156 એક્ઝેક્ટ આવી ગયા, બરાબર છે. તો 6 ભાગ ચલાવી કે 26 6 156, 000, બરાબર, એટલે કે 26 ખોખાની એમને જરૂર પડે આટલા પુસ્તકો માટે, બરાબર છે, ખ્યાલ આવી ગયો. એટલે એવી રીતે અહીંયા વાક્ય પણ આવી જશે. આગળ, એક થિયેટરમાં 966 લોકો પિક્ચર જોઈ રહ્યા છે, તે હોલમાં 46 હરોળ હોય તો કેટલા લોકો 1 હરોળમાં બેસી શકશે, બરાબર. થિયેટર આખું છે એમ, બધી આમ લાઈનોમાં બધા બેઠા હોય, બરાબર, ઉપર એવી રીતે, તો એમાં 1 2 3 એવી 46 હરોળ છે, બરાબર. તો એક લાઇનમાં કેટલા જણ બેઠા હશે એ આપણે શોધવાનું છે. એટલે હરોળ છે બધી એક જ સરખી હશે, બરાબર. તો આપણે ડાયરેક્ટ ભાગાકાર કરી દઈશું કે 9966 ભાગ્યા 46, બરાબર છે. આવી રીતે હવે 46 એકાનું ઘડ્યું હોય તો ના ફાવે, પણ આપણે બેઝિક થોડુંક ખબર હોય કે 45 એકા 45, 45 2 90, તો 46 2 થાય 92, બરાબર. તો 46 2 92, બરાબર, 0 6માંથી 2 જાય તો 4, ઉપરથી ઉતાર્યા 6, ફરીથી 46 જ આવી ગયા તો 46 એકા 46, સિમ્પલ, બરાબર, પતી ગયો દાખલો. આપણે એમ થાય કે 46 આવડી મોટી રકમ કેવી રીતે આપણે ભાગાકાર કરશું, પણ ટ્રાય કરી જોવાનો, 2 ને 1 આટલા શોર્ટમાં જ પતી ગયો આપણો દાખલો. એટલે બહુ એવું આગળ વિચારવાનું નહીં, આવતી જોઈ લેવાનું, બરાબર. એટલે કે 21 લોકો હશે 1 હરોળની અંદર, બરાબર છે. પછી જોઈએ 13, એક માળી સફરજનના 632 વૃક્ષ લાવે છે, 1 હરોળમાં એણે 18 વૃક્ષ રોપવાની ઈચ્છા થઈ તો તેણે કેટલી હરોળમાં વૃક્ષો રોપવા જોઈએ અને કેટલા વૃક્ષ એને રોપ્યા વગરના રહેશે, બરાબર. તો આપણે જોઈએ કે એક સફરજન 632 ઝાડ એ લાયા, બરાબર, હરોળમાં 18, એટલે આમાં પણ આપણે ભાગાકાર કરશું. કે 632 ભાગ્યા 18, બરાબર છે. તો હવે આપણે ભાગાકાર કરીએ કે 18 કેટલા ભાગ ચાલે, તો 18 એકા 18, 18 2 18 3, 18 4 આપણે ઘડીઓ બોલીએ તો આપણને અંદાજ આવે કે કેટલાય ભાગ આપણે ચાલી શકશે, બરાબર છે. તો આપણે જોઈએ કે 18 3 54 ભાગ ચાલશે, બરાબર. તો 63માંથી 54 જાય તો 6 6 3 9, ઉપરથી ઉતાર્યા 2 92, બરાબર. તો હવે કેટલાય ભાગ ચાલશે, તો કે 18 5 90, 0 2 2 વધ્યા, બરાબર. તો અહીંયા છે કે કેટલા રોપવા પડે અને કેટલા બાકી રહે, એટલે બાકી રહેશે એટલે આપણે ખબર પડી જાય કે શેષ વધે એવો દાખલો હશે. તો આપણે જોઈએ કે અહીંયા 35, તો તેણે કેટલા હરોળમાં વૃક્ષ, તો એણે 35 હરોળ કરવી જોઈએ અને 2 વૃક્ષ વધશે અથવા તો બાકી રહેશે એવી રીતે, બરાબર છે. હવે આગળ, જો એક બેટરીનું આયુષ્ય 2088 કલાક હોય તો તેનો રાત દિવસ આપણે ઉપયોગ કરવો છે તો તે કેટલા દિવસ ચાલુ રહેશે. બેટરીનું આયુષ્ય
2088 કલાક છે, હવે એનો રાત દિવસ આપણે ઉપયોગ કરવાનો છે, મતલબ 24 કલાકે બેટરી ચાલુ હોય તો કેટલા દિવસ સુધી એ બેટરી આપણે વાપરી શકીશું, બરાબર? તો આમાં આપણે ભાગાકાર કરવો પડશે કે 2088 ભાગ્યા 24, કેમ કે એક દિવસમાં 24 કલાક, અહીં આપણે લખી શકીએ કે એક દિવસ બરાબર 24 કલાક. તો હવે 24 208 છે, 24 આપણે ભાગ ચલાવીએ કે 24 દાન 240 થાય, બરાબર? તો આપણે અહીંયા કરી જોઈએ કે 24 × 8 કરીએ અથવા 24 × 9 કરીએ. 8 આપણે પહેલાં ભાગ ચલાવીએ તો 8 × 4 = 32 + 3 8 × 2 = 16 17 18 19 192 થાય છે, બરાબર? તો આટલે ભાગ ચલાવીએ કે 24 × 8 = 192, બરાબર? હવે બાદબાકી 192 208માંથી 192 જાય તો વધે 16, એટલે કે 8 માંથી 2 જાય તો 6, અને અહીંયા 10 × 10 = 10 10 માં 9 જાય તો 1, અને અહીંયા 0 ઉપરથી ઉતાર્યા 8, બરાબર? 168. હવે જો 8 ભાગ છે તો 192 આવ્યો, તો 168 એનાથી ઓછા છે, તો આપણે 24 × 6 કરી જોઈએ. 6 × 6 = 24 + 2 6 × 2 = 13 14 144 આવે, ના તો ઓછા છે, તો 24 × 7 કરો. 7 × 6 = 28 + 2 7 × 2 = 14 15 16 એક્ઝેક્ટ 168 આવી ગયા. એટલે આવી રીતે મોટો ગણ્યો હોય ને તો એક ગુણાકાર આપણે કરીને જોઈએ ને તો આવડી જ જાય, બરાબર? તો આપણે જોઈએ કે 168 આવે છે, તો 24 × 7 = 168, બરાબર? એનો મતલબ આ જે બેટરી છે એક્ઝેક્ટ 87 દિવસ ચાલશે. તમે આજે ચાલુ કરો તો 27મા દિવસે આ ટાઈમે બેટરી એક્ઝેક્ટ પૂરી થશે, બરાબર છે? 15મો દાખલો. એક ટાંકીમાં 400 લિટર પાણીથી ભરેલી છે. આવી 24 ટાંકીમાં કેટલા લિટર પાણી હોઈ શકે, એટલે ગુણાકાર, અને એક ટાંકીના પાણીથી 25 ડોલ ભરાય તો 24 ટાંકીના પાણીથી કેટલી ડોલ ભરી શકાય? 2 દાખલા, પહેલાં ગુણાકાર પછી ભાગાકાર, બરાબર? તો જોઈ લઈએ આપણે કે 400 લિટર × 24 ટાંકી, પહેલાં કેટલું પાણી છે જોઈ લઈએ પછી ભાગાકાર. 1 × 0 બીજી 2 0 4 2 8 વત્તા 2 0 4 4 16 0 0 6 અને 9 9600 લિટર પાણી થયું. હવે ડોલો ભરવાની છે, 9600 ભાગ્યા 25, તો કેટલા ભાગ ચાલે? 25 × 3 = 75, 25નો ઘડ્યો તો આવડે, 6 માંથી 5 જાય 1, 9 માંથી 7 જાય 2, ઉપરથી ઉતાર્યા 0, તો 25 × 8 = 200, તો 0 1 0 ઉપરથી ઉતાર્યા 0 100, બરાબર? અને 25 × 6 = 100, બરાબર છે? એટલે અહીંયા આપણે 384 આવે છે, બરાબર? કે ભાગે આપણે 25 કર્યા કે ટોટલ આટલા પાણીમાંથી આપણે ભાગાકાર કર્યો તો 384 થઈ ગયો, બરાબર છે? હવે આગળ, એક કિલોગ્રામ બુંદીમાંથી 20 લાડુ બને છે, બરાબર છે? તો 25 કિલોગ્રામમાંથી કેટલા લાડુ બની શકશે, બરાબર છે? તો એ આપણે જોઈએ. અને એક ખોખામાં 16 લાડુ સમાઈ શકે, તો તમામ લાડુને સમાવવા કેટલા ખોખાની જરૂર પડશે, બરાબર છે? તો એ આપણે જોઈ લઈએ કે પહેલાં ગુણાકાર કે 28 કિલોગ્રામ × 20 લાડુ, તો 1 × 0 8 × 2 = 16 + 1 2 × 4 = 1 5 560 લાડુ બન્યા, બરાબર? હવે ખોખા તૈયાર કરવાના છે, તો એક ખોખામાં 16 લાડુ સમાય છે, તો 560 ભાગ્યા 16, તો 16 × 3 = 48, બરાબર છે? 56માંથી 48 જાય તો 6 × 2 = 8 વધે, ઉપરથી ઉતારે 0 80, તો 16 × 5 = 80, બરાબર છે? એનો મતલબ એને 35 ખોખા જોઈએ ને એક પણ લાડુ એનો વધશે નહીં, બરાબર છે? આ રીતે. અને હા, આ દાખલો છે ને એમાં આ વસ્તુને રહેવા દો, આ નહીં આવે અહીંયા ગણતરી. અહીંયા એવું આવશે કે જો એક ટાંકીના પાણીથી 25 ડોલ ભરાય તો 24 ટાંકીના પાણીથી કેટલી ડોલ ભરાય. આપણે છે ને લીટર સાથે ભાગાકાર કર્યો, આ નહોતો કરવાનો, ડાયરેક્ટ આપણે બીજો પણ ગુણાકાર કરી લઈશું. કેવી રીતે? તો કે 24 ટાંકી × 25 ડોલ, બરાબર? આ લીટર સાથે થઈ ગયો છે, એટલે આપણે હવે ફરીથી ગણતરી જોઈ લઈએ. 1 × 0 4 × 2 = 8 2 × 2 = 4, બરાબર? વત્તા 5 × 6 = 20 + 2 = 5 × 2 = 10 11 = 12,
जीरो आठ नब्बे दस ने सौ वी एक बे ने एक त्रो ने एक चार छसो तो 600 डोल पानी थे बराबर है। अँ आ चेप्टर हमें कम्प्लीट थाय सर। नेक्स्ट विडियो थे अपने नव चेप्टर चालू करवाना छे बराबर सर। आज जे आप होमवर्क में बधुँ नोट एंड स्वाध्याय बने अंदर तमारे लखवानू रहेशे बराबर है। जय स्वामीनारायण।